નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સદાતો નજનાગે. આજના મુખ્ય સમાચાર પર તો વાત કરીએ પંત ધવનની ઇનિંગથી જીત્યું ભારત. વેસ્ટ ઇન્ડિઝે કર્યું ક્લીન સ્વીપ. શિખર ધવન અને ઋષભ પંતની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટીમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 181 રન બનાવ્યા હતા, જેવામાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારત વેસ્ટ ઇન્ડિઝ 3-0 વ્હાઇટ વોશ કર્યો છે. પંત અને ધવનની ઇનિંગની જીત્યું ભારત. વેસ્ટ ઇન્ડિઝે કર્યું ક્લીન સ્વીપ. શિખર ધવને ઋષભ પંતની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટીમાં 6 વિકેટ વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટને 181 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા હતા. આ જીતી સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝનો 3-0 વ્હાઇટ વોશ કર્યો હતો. રોહિત શર્માના 4 અને રાહુલના 17 રન આઉટ થતા ભારતની શરૂઆત ખરાબ થઈ હતી. અહીંથી ધવન અને પંત ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. ધવને 62 બોલમાં 10 ફોર અને 2 સિક્સ સાથે 92 રન બનાવ્યા હતા અને પંતે 38 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 58 રન બનાવ્યા હતા. ભારતની શાનદાર જીત થઈ હતી ત્યારે બંને શાઈ હોપ અને હેટમાયરના પ્રથમ વિકેટે માટે 51 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત કરી હતી. બંને ચહલનો શિકાર બન્યા હતા ત્યારે રામદીન 15 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. બ્રાવો અને પૂરે 14 વિકેટ માટે 89 અને 87 રનની ભાગીદારી નોંધાવી હતી ત્યારે બ્રાવોએ 37 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 43 રન બનાવ્યા હતા. પૂરે 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા ત્યારે ભારત તરફથી ચહલ 2 વિકેટને જ્યારે સુંદરે 1 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં વોશિંગ્ટનને સુંદર ચહેલનો સમાવેશ કરાયો હતો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એકવાર દંતેવાડામાં આઈઈડી વિસ્ફોટ કર્યો. નક્સલીઓએ આ ધમાકો કાટીકલ્યાણ બ્લોકના તુમા કપલ કેમ્પ પાસે કર્યો છે. છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એકવાર દંતેવાડામાં આઈઈડી વિસ્ફોટ કર્યો. નક્સલીઓએ આ ધમાકો કાટીકલ્યાણ બ્લોકના તુમાકપલ કેમ્પ પાસે કર્યો હતો. જાણકારી મુજબ નક્સલીઓએ 1 અને 2 કિલોગ્રામ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે છત્તીસગઢમાં આજે પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 18માંથી 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે. અગાઉ શનિવારે નક્સલીઓએ કાંકેરના કોચલીપોડામાં આઈડી ધમાકો કર્યો હતો. અગાઉ એક બીએસએફ એએસઆઈનું મૃત્યુ થયું હતું. જાણકારી મુજબ આ આઈઈડી ધમાકો 6 જગ્યાએ થયો હતો. છત્તીસગઢમાં બીજાપુર સુરક્ષાકર્મીઓ અને નક્સલીઓએ સાથે મુઠભેડ પણ થઈ હતી. જાણકારી મુજબ આ મુઠભેડમાં એક નક્સલીઓએ ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક નક્સલી પકડી લેવામાં આવ્યો છે. આ નક્સલીઓ પાસેથી હથિયાર, ગોળા, વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા. જણાવી દઈએ કે નક્સલીઓએ શનિવારે રાતે 3 મોટા ધમાકા કર્યા જેમાં 13 લોકોને જીવ ચાલ્યો ગયો હતો, જેમાં 8 સુરક્ષાકર્મી પણ સામેલ છે. પાછલા 10 દિવસની વાત કરીએ તો બસ્તર રાજનંદ ગામમાંથી 300 આઈઈડી જપ્ત કરવામાં આવ્યા છે. વોટિંગના એક દિવસ પહેલા નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ છત્તીસગઢ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2019માં યોજાયેલી ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેના મુદતમાં 10 દિવસનો વધારો કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2019માં યોજાયેલી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેની મુદતમાં 10 દિવસનો વધારો કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાની ફોર્મ શાળાઓમાં ઓનલાઈન ભરવાના હોય છે. ધોરણ 12ના ફોર્મ ભરવાની મુદત નવેમ્બર માસના અંતમાં પૂરી થાય છે, જ્યારે ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે, જેની મુદત વધીને હવે 10 થી 15 ડિસેમ્બર અને જાન્યુઆરી 2019 સુધીની રહેશે. આ વર્ષે પરીક્ષાના ફોર્મ ભરાવવાનું 15 દિવસ મોડું શરૂ કરાયું છે. પહેલા નવરાત્રી વેકેશન અને હવે હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન 18 નવેમ્બરે પૂરું થશે, માટે વિદ્યાર્થીઓને વિના અત્યારે ફોર્મ ભરવા અશક્ય છે. તેથી ના છૂટકે અત્યારે વેકેશનના સમયમાં ફોર્મ ભરવાની કાર્યવાહી સ્થગિત થઈ છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશન પૂરું થયા પછી ફોર્મ ભરવા માટે માત્ર 1 થી 4 દિવસનો સમયગાળો રહેશે. આ સંજોગોના ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાના આવેદનપત્રો ભરવા માટેની મુદતમાં 10 દિવસનો વધારો કરાશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહોની પરીક્ષામાં ફોર્મ ભરવાની કાર્યવાહી 22 ઓક્ટોબરથી શરૂ થઈ છે, જેની છેલ્લી તારીખ 20 નવેમ્બર છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ 25 ઓક્ટોબરથી ભરવાના ચાલુ કરાયા છે, જેની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. તેમજ ધોરણ 10ની ફોર્મ ભરાવવાની પ્રક્રિયા 2 નવેમ્બરથી શરૂ થઈ છે, જેની અંતિમ મુદત 1 ડિસેમ્બર છે. આ સંજોગોમાં પરીક્ષાના ફોર્મ ભરાવવાની મુદતમાં તાત્કાલિક 10 દિવસનો વધારો કરાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળ ઉપરા ઉપર શુભ લાભ જેવા શબ્દો લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી 1 લખીને સવાય લક્ષ્મીમાં મેળવવાનો જેણે સંકલ્પ કર્યો છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે, જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પૂજા ઉપાસના થાય છે. લાપાચમ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે. તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાનો શુભારંભ લાપાચમથી થાય છે. કાળાધન તમસી માર્ગમાંથી ઉજી સંપત્તિ એ જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાપાચમ કે જ્ઞાન પંચમી, જેને માટે લાભ પાંચમીનો સો મહિમા છે. હિન્દુ અને જૈન આ બંને પરંપરાઓમાં લાભપાચમની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. વૈદિક ધર્મની લાભપાચમ જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પાંચમી બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનની સર્વધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ ગ્રંથોનું વાંચન, શ્રવણ, લેખન થાય છે. આ દિવસે ગ્રંથ પૂજા સાથે હસ્તપ્રત ગ્રંથોની નકલી કરાવી એ ધર્મ કાર્ય મનાયો છે. આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે. આ તિથિને લાભ પાંચમી શા માટે કહેવામાં આવે છે? આ તિથિ સાથે લક્ષ્મીને પ્રાપ્તિ લાભ જોડાયેલો છે, તેથી તેને શ્રી પંચમ કે લાભ પાંચમી કહે છે. લાભ પાંચમ શ્રી સૂક્તનો પાઠ કરવામાં મહિમા છે. આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કરી રહી છે. આચાર્ય યાસક લક્ષ્મી શબ્દ સમજાવે છે કે લક્ષ્મી લાભ અથવા લાક્ષણ અથવા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈ પણ કર્મ કરાવતું હોય તે લક્ષ્મી કહેવાય છે. આના આધારે આ તિથિનું નામ લાભ પાંચમી પડ્યું. વળી ગણપતિના બે પત્નીઓ સિદ્ધિ રિદ્ધિના બે પુત્રો તે લાભ અને શુભ, આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં ભગવાન ખ્યા દલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ શર્મા સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામનાએ, નૂતન વર્ષ કી હાર્દિક શુભકામનાએ. આને વાલા નૂતન વર્ષ, નયા વર્ષ સભી દેશવાસીઓ કે લિયે ઉજ્જવળ ભવિષ્ય લાયે ઔર સ્વાસ્થ્ય, દૌલત ઔર સફળતા સે ભરપૂર હો, યે હમારી શુભકામના હૈ. ભગવાન ખ્યા દલ હિન્દુત્વ કે લિયે બના હુઆ હૈ. એક જરૂર રિક્વેસ્ટ કરેંગે હમ સભી સે, વો હૈ રામ મંદિર. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે.
यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं। साथ साथ में एनएसट्यूब न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं। जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा अग्रसर रहें, उज्ज्वल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं। जय हिंद, जय भारत। एक बार आपनु स्वागत है। तो आगे बात करें, छेल्ला एक वर्षमां गाळाना सरकारने नाम बदलवा माटे 25 स्थळोने मंजूरी आपी दीधी छे। 25 स्थळोना बदलवाने मंजूरी आपवामां आव्या बाद आनी चर्चा जोवा मळी छे। केटलाक दरखास्तो हजु पेन्डिंग रहेली छे, जे पैकी पश्चिम बंगाळना राज्यमां पण एक दरखास्त पेन्डिंग रहेली छे। અલ્હાબાદ અને ફૈઝાબાદના નામ બદલવા માટેની દરખાસ્ત હાલમાં જ આવી છે। પશ્ચિમ બંગાળના નામ બદલીને બંગલા કરવાની દરખાસ્ત પેન્ડિંગ રહેલી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 25 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી છે। અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવા અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાને લઈને દરખાસ્તો તૈયાર થઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રાલય દ્વારા હજુ યાદી મળી નથી। કેટલાક નામોને મંજૂરી મળી ગઈ છે, જેના નામ પણ બદલી દેવામાં આવ્યા છે। નામ બદલવાને લઈને ઘણા લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત હાલમાં જ દિવાળી પર્વ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની દરખાસ્ત પણ તૈયાર થઈ ચૂકી છે। જુદા જુદા શહેરોના નામ બદલીને અન્યત્ર કરવાની દરખાસ્ત ઉઠી રહી છે। ગૃહ મંત્રાલય દ્વારા રેલવેની દરખાસ્તને પણ વિચારણા હેઠળ લેવામાં આવી છે। પશ્ચિમ બંગાળનું નામ બંગલા કરવાનું સૂચન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી। કારણ કે પડોશી દેશ બાંગ્લાદેશનું નામ હોવાથી બાંગ્લા નામ કરવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ભાજપના નેતા રાજાસિંહે કહ્યું છે કે હૈદરાબાદ અને અન્ય શહેરોના નામ પણ બદલવાની યોજના છે। ગયા વર્ષે કેન્દ્ર સરકારે મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। એસએસસી દ્વારા ઝડપથી સુનાવણી કરવાને લેકર આવેલી અરજી ફગવાઈ નવી દિલ્હી દેશભરના સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદ 2.77 એકર વિવાદિત જમીનના મુદ્દાને લઈ ઘમાસાણ જોવા મળી રહ્યો છે, ત્યારે આ બહુ ચર્ચિત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। રામ જન્મના ભૂમિ વિવાદમાં એસએસસી દ્વારા ઝડપથી સુનાવણી કરવાને લઈને કરાયેલી અરજી ફગવાઈ નવી દિલ્હી દેશભરના સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદના 2.77 એકરની વિવાદિત જમીનના મુદ્દાને લઈ ધમાસાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આ બહુ ચર્ચિત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી। સોમવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે। પહેલા અખિલ ભારતીય હિન્દુ રામ જન્મભૂમિ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે અરજી કરવામાં આવી હતી। જોકે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની 3 જજોની ખંડપીઠ દ્વારા આ અરજી ફગાવવામાં આવી છે। સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કોલ તેમજ જસ્ટિસ એ એમ જોસેફ દ્વારા કરવામાં આવી રહી છે। રામ જન્મભૂમિ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓને પહેલેથી જ આ મામલાની તારીખ આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કરો તે અંગેના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આ હિયરિંગ જાન્યુઆરી 2019 સુધી ટાળી દેવામાં આવી હતી। જાણો શું છે અયોધ્યાનો ટાઇટલ સૂટનો આ વિવાદ? દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ 1950માં ગોપાલસિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પિટિશન દાખલ કરી હતી। ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિન્દુ રીતિ રિવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી। વર્ષ 1959માં નિર્મોહી અખાડા દ્વારા વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવાની માટેની માંગ કરી હતી। નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વડફ બોર્ડ પણ દ્વારા આ પણ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો, ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટમાં દ્વારા 3 ભાગોમાં વહેંચી હતી। અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાની 2.77 એકરની વિવાદિત જમીનને રામલલ્લા નિર્મોહી અખાડા અને સુન્ની વડફ બોર્ડ એમ 3 ભાગમાં વહેંચવા માટે આદેશ આપ્યો હતો। જોકે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ કોઈ પણ પક્ષ રાજી ન હતું। ત્યારબાદ આ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો।
9 મે 2011 રોજ સુપ્રીમ કોર્ટમાં દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ 7 સપ્ટેમ્બર રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ 1994ના કોર્ટે દ્વારા આપવામાં આવેલ નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા 2-1 બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે પુરાવાઓને આધારે જ હાથ ધરાશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સોમવારે 2.77 એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી તારી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ક્રૂડ ઓઇલની કિંમતમાં રાહતનો તબક્કો ફરી સમાપ્ત થઈ શકે છે, કેમ કે તેલ ઉત્પાદક દેશ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહેલી કિંમતોથી પરેશાન છે. ઓપેક અને બિન ઓપેક તેલ ઉત્પાદક મોટા ભાગના દેશોએ અબુધાબીમાં મળેલી બેઠકમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવાનો સંકેત આપી દીધો છે. ક્રૂડ ઓઇલના મુખ્ય ઉત્પાદક દેશોને વર્ષ 2016ની જેમ તેની કિંમતોમાં મોટો ઘટાડો આવવાની શંકા સતાવી રહી છે. ગત ઓક્ટોબર માસની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ 4 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું, ત્યારે જેની કિંમત $85 પ્રતિ બેરલ હતી. પરંતુ ગત શુક્રવારે બ્રેટ ક્રૂડ એપ્રિલ બાદ પહેલી વખત $70 પ્રતિ બેરલ કરતાં પણ નીચે આવી ગયું હતું. forex.com વિશ્લેષક ફવાદ રજાક ઝાદાએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલ અનેક કારણોથી કમજોર પડ્યું છે. અમેરિકાએ પોતાનું ઉત્પાદન વધારી દીધું છે, જ્યારે માંગમાં ઘટાડાનો સંકેત જોતાં સાઉદી અરેબે રશિયાને પણ આપૂર્તિ ઝડપી કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન પર પ્રતિબંધોની અસર ઓછી થવાથી પણ તેલ કમજોર પડ્યું છે. તેલ ઉત્પાદક દેશોએ 2017ની શરૂઆતમાં પણ ઉત્પાદન ઘટાડ્યું હતું, ત્યારે તેલની કિંમતોને $30 થી $85 પ્રતિ બેરલની વચ્ચે રાખવાનો નિર્ણય લેવાયો હતો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ઈરાન પર પ્રતિબંધ બાદ તેલ આપૂર્તિ ઘટવાની આશંકાથી મોટાભાગના દેશોએ ઉત્પાદન વધારી દીધું હતું, જેનાથી ક્રૂડ ઓઇલના વધુ ઉત્પાદનનો ખતરો મંડરાવાનું શરૂ થયું હતું. ચીન સાથે વેપારને કારણે પણ જરૂરિયાત વધુ ઘટવાની આશંકા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગલુરુમાં 59 વર્ષની વયે નિધન. કેન્સરની હતી બીમારી. મોદી સહિત નેતાઓએ વ્યક્ત કર્યો શોક. તબિયત બગડતા તેમને બેંગલુરુમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ભાજપના નેતાઓએ શોક વ્યક્ત કર્યો. બેંગલુરુના કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેમાં 59 વર્ષના હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડિત હતા. ઓક્ટોબરમાં ન્યુયોર્કમાં મેમોરિયલ સ્લોસન કેરિટિંગ સેન્ટરથી ઇલાજ કરવાથી પરત ફર્યા હતા. તબિયત બગડતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અનંત કુમારના નિધનથી વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના અન્ય નેતાઓને પણ શોક વ્યક્ત કર્યો હતો. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અનંત કુમારના નિધનની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે ભાજપના લાંબા સમયથી સેવા કરી છે. બેંગલુરુએ હંમેશા તેમને મન અને મગજમાં રહ્યું છે. ઈશ્વરે તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અનંત પાસે 2 વિભાગોનો પ્રભાર હતો. કુમાર પાસે 2 મંત્રાલયની જવાબદારી હતી. તેઓ 2014 રસાયણ અને ઉર્વરક મંત્રી હતા. આ સિવાય તેઓ જુલાઈ 2016માં સંસદીય મામલે પણ મંત્રી હતા. અનંત 1996થી બેંગલુરુ દક્ષિણના લોકસભાના સભ્ય હતા. તેઓનો જન્મ 22 જુલાઈ 1959 થયો હતો. તેમણે KS આર્ટ કોલેજ હુબલીથી BN અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી GSS લો કોલેજથી LLBનું કર્યું હતું. તેમના પરિવારમાં પત્ની તેજસ્વીને અને 2 દીકરી ઐશ્વર્યા અને વિજેતા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ આ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે. એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર
साहेबे समग्र देश ने एक कर्यो अने ए वखतना नवाबो राजा बादशाहोए भारत माता ने समर्पित पोताना राज्यों करीने एक राष्ट्र बनाव्यो। एम आपणे बधा ज्ञाति जाति प्रांत भाषा संप्रदाय आ बधा एक थईने एक भारत श्रेष्ठ भारत एवो संकल्प करिए तो मने लागे छे के आपणे जे रीते कहीए छे माता भूमि ही पुत्रो अहम पृथ्वी आह आ धरतीना आपणे बधा पृथ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी सम्पन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS गुजरात न्यूज चैनल ने गुजरात प्रदेश कांग्रेस समिति अने हूँ पोते हिमांशु पटेल प्रदेश प्रवक्ता आपनी आ लोक चैनल प्रजालक्षी चैनल ने हूँ समग्र गुजरात प्रदेश कांग्रेस समिति वती थी अने हूँ समग्र गुजरात नी जनता ने नूतन वर्षाना अभिनंदन अने आवनारु वर्ष खूब सारू जाए एवी समग्र पार्टी वती थी अमे प्रार्थना करीए छीए अने आपनो जे प्रेम आशीर्वाद मत स्वरूपी अने आंदोलन स्वरूपी बंने रीते जे कांग्रेस साथे गत वर्ष मर्यो एवोज प्रेम अने भाव अमारा तरफी रहे एवं अमे अपना अमारी अपनी पोतानी आ गुजरातनी अने गुजरातना प्रश्नों ने वाचा आपती चेनल वती थी अमे आप सर्वने फरीथी नूतन वर्षे अभिनंदन पाठवीए छीए। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ પાટણ NS ગુજરાત ન્યૂઝ ના દર્શકો અને સમગ્ર ગુજરાત ને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ દિવાળીનું પર્વ
અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. એનએસ ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે, અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું 18 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. તેમાં બસ્તરની 12 અને રાજનંદગાંવની જિલ્લાની 6 સીટો સામેલ છે. 31.79 લાખ મતદારો આગામી સરકારને ચૂંટશે. કુલ 109 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, તેમાંથી 42 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 7 ઉમેદવારો સામે ગુનાહિત કેસ દાખલ છે. ભાજપનો ક્રિમિનલ રેકોર્ડવાળો કોઈ ઉમેદવાર નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 12 સીટ મળી છે. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીને પાર્ટી છત્તીસગઢ જનતા કોંગ્રેસ બસપા સાથે ગઠબંધન કરી લીધું છે. આ પહેલા તબક્કામાં 4-5 સીટ પર મુકાબલો ટીકોણીય થઈ જશે. બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામે 11 ડિસેમ્બરે આવશે. નક્સલીઓએ કર્યો આઈડીટી બ્લાસ્ટ. દાંતેવાડાના કાટે કલ્યાણ બ્લોકમાં ચૂંટણી ડ્યુટીમાં લાગેલા જવાનો અને પોલિંગ પાર્ટીના નિશાન બનવા માટે નક્સલીઓ આઈડીટી બ્લાસ્ટ કર્યો હતો. એઆઈજી દેવનાથે જણાવ્યું હતું કે બ્લાસ્ટ વહેલી સવારે 5:30 વાગે તુમકપાલ નયાનગર રોડ પર થયો હતો. તેમાં કોઈને કંઈ નુકસાન થયું નથી. પોલિંગ પાર્ટી તેમના બુથ પર સુરક્ષિત પહોંચી ગઈ છે. મહિલા અને પુરુષ વોર્ડ એક સરખા. રાજનાંદગાંવ પર સૌથી વધારે 30 ઉમેદવાર, સૌથી ઓછા 5-5 ઉમેદવાર બસ્તર અને કોંડાગાંવ સીટ પર છે. મતદાનનો સમય અલગ અલગ. પહેલા તબક્કાની 18 સીટોમાં વધારે નક્સલી પ્રભાવિત છે, તેથી અહીં મતદાનનો સમય અલગ રાખવામાં આવ્યો છે. ઇલેક્શનના કમિશનરે મત પ્રમાણે 10 સીટ મતદાન સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવી છે. બાકીની સીટ રાજનાંદગાંવ, ડોગરગઢ, ખૈરાગઢ, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, ડોંગરગાંવ અને ખુજજીમાં 8 થી 5 વાગ્યા સુધી મતદાન રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. કેન્દ્રીય તપાસ એજન્સી વિભાગમાં સોમવારે સુપ્રીમ કોર્ટના સુનાવણી થઈ હતી. આ દરમિયાન સીવીસીએ પોતાના રિપોર્ટ 3 સેટમાં સીલબંધ કરવામાં દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સમય પહેલા રિપોર્ટ દાખલ ન કરવા પર સીવીસીને ફટકાર લગાવી હતી. સીજીઆઈએ કહ્યું કે કાલે રજા હોવા છતાં અમે રજિસ્ટ્રી ઓફિસ ખોલી હતી, પરંતુ તમે રિપોર્ટ દાખલ ન કરી, જેને કારણે અમે રિપોર્ટ વાંચી શક્યા ન હતા. આ પર સીવીસીએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે અમે રિપોર્ટ રજૂ કરવા માંગતા હતા, પરંતુ ન કરી શક્યા. તેના બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી શુક્રવાર સુધી ટાળવાનો નિર્ણય કર્યો હતો. ગત સુનાવણીમાં 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે સીવીસીને આલોક વર્માની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ 2 સપ્તાહમાં પૂરી કરીને રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ તપાસની દેખરેખ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એ.કે. પટનાયક કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈના અંતરિમ નિર્દેશક એમ. નાગેશ્વર રાવ કોઈપણ નીતિગત નિર્ણય નહીં લે. આલોક વર્માએ પોતાની અરજીમાં કેન્દ્ર સરકાર તરફથી તેમને અનિશ્ચિતકાળની રજા પર મોકલવાના તથા સીબીઆઈના ડાયરેક્ટરનું પદ એમ. નાગેશ્વર રાવને સોંપવાના મામલે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આલોક વર્માએ અરજીમાં કહ્યું કે સીબીઆઈ પાસેથી આશા રાખવામાં આવે છે કે તે સ્વતંત્ર અને સ્વાયત્ત એજન્સી તરીકે કામ કરે. આવી પરિસ્થિતિને ટાળી શકાતી નથી ત્યારે ઉચ્ચ પદો પર બેસેલા લોકોથી સંબંધિત તપાસની દિશા સરકારની મરજી મુજબ ન થાય. હાલ એવા કેવા દિવસો આવ્યા છે કે જેમાં તપાસ અધિકારીથી લઈને જોઈન્ટ ડાયરેક્ટર કે ડાયરેક્ટર સુધી કોઈ પણ ખાસ એક્શન માટે સહમત હતા, પરંતુ માત્ર સ્પેશિયલ ડિરેક્ટરના મત અલગ હતા. સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીવીસી કેન્દ્રએ રાતોરાત મને સીબીઆઈના ડાયરેક્ટરના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો અને નવા વ્યક્તિની નિયુક્તિનો નિર્ણય લીધો, જે ગેરકાયદેસર છે. સરકારનું આ પગલું ડીએસપીના એક્ટ સેક્શન 4B વિરુદ્ધ છે, જે સીબીઆઈ ડાયરેક્ટરની સ્વતંત્રતા નક્કી કરવા માટે 2 વર્ષનો સમય નક્કી કરે છે. ડીએસપીના એક્ટ સેક્શન 4B મુજબ સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને સીજેઆઈના કમિટી કરશે. સેક્શન 4B(2)માં સીબીઆઈ ડાયરેક્ટરના ટ્રાન્સફર માટે આ કમિટીની મંજૂરી જરૂરી છે. સરકાર આ આદેશનું ઉલ્લંઘન કરે છે.
તેમણે એમ પણ કહ્યું કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈને સરકારના પ્રભાવથી મુક્ત કરવાની વાત કરી છે. સરકારના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે સીબીઆઈને ડીઓપીટીથી સ્વતંત્ર કરવાની જરૂર છે. મને સીબીઆઈના અધિકારીઓ પર પૂરતો ભરોસો છે અને આ રીતે ગેરકાયદેસર રીતે દાખલ કરાયેલા અધિકારીઓના મનોબળને તોડે છે. કેટલાક સંવેદનશીલ મામલાની કાર્યવાહીને લઈને સીબીઆઈના તમામ અધિકારીઓના એકમત હોય છે, જ્યારે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના મત અલગ રહેતા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.